જય હિન્દ મારા યુવાનો સ્વાગત છે આપ સૌનું માનસ એકેડમીમાં યુવાનો સાયન્સ એન્ડ ટેકનોલોજી ના સંબંધમાં ઓક્ટોબરથી ડિસેમ્બર બે હજાર ત્રેવીસ દરમિયાન અગત્યના અનેક મુદ્દાઓ ચર્ચામાં રહ્યા અને તમામ મુદ્દાઓ પર આજે આપણે આવનારી ઓબ્જેક્ટિવ એક્ઝામ્સને ધ્યાને રાખીને સમજ પ્રાપ્ત કરીશું સાત જાન્યુઆરીએ જીપીએસસી ક્લાસ વન ટુ પ્રિલિમિનરી એકવીસ જાન્યુઆરીએ ટીડીઓ અને એ પછી વિવિધ ક્લાસ થ્રીની ભરતીઓ જાહેર થવા જઈ રહી છે આપ સૌને માહિતી છે જેની એના મુદ્દાઓ પર ચર્ચા શરૂ કરીએ સાયન્સ એન્ડ ટેકનોલોજીથી સંબંધિત અગત્યના મુદ્દાઓમાં પહેલો મુદ્દો જેમિની છે છ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટ આલ્ફાબેટે અત્યાર સુધીનું સૌથી મોટું અને સૌથી સક્ષમ એઆઈ સિસ્ટમ જેમીનીનું અનાવરણ કર્યું છે જેમિની છે શું પ્રશ્ન ઊભો કરીએ જેમિની એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર આધારિત સિસ્ટમ છે જે રીતના ચેટ જીપીટી છે એ જ રીતે જેમિનીનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે અને આ જેમિની ત્રણ મોડમાં આવેલી અવેલેબલ કરવામાં આવી છે ત્રણ મોશિષ્ટ મોડ છે નંબર વન અલ્ટ્રામોડ બીજું પ્રો મોડ અને ત્રીજું નેનો મોડ છે શું છે આ ત્રણે ત્રણ મોડની ખાસિયત એ આપણે સમજીશું અલ્ટ્રામોડ સિસ્ટમમાં સઘન એઆઈ કાર્ય માટે સૌથી મોટા એલએલએમ ધેટ મીન્સ લાર્જ લેંગ્વેજ મોડેલનો ઉપયોગ કરે કરવામાં આવ્યો છે પ્રો મોડ નાના એલ એલ એમનો ઉપયોગ કરે છે જ્યારે નેનો મોડ સૌથી નાના એલ એલ એમનો ઉપયોગ કરે છે જે કમ્પ્યુટર અને ફોન માટે સ્થાનિક ઉપલબ્ધતા સુનિશ્ચિત કરે છે યુવાનો ત્રણ મોડ આપણે સમજીએ છીએ એમાંથી આ જે અલ્ટ્રા મોડ છે એની અંતર્ગત હાઈ કેપેસિટી સ્થાપિત કરવામાં આવી છે અને એનું જે પરફોર્મન્સ છે એ મનુષ્યના જ્ઞાન કરતાં પણ વધુ બહેતર દેખાઈ રહ્યું છે અલ્ટ્રામોડ વિવિધ ભાષાના કાર્યોમાં માનવો કરતાં પણ બહેતર છે તેમાં સ્થાપિત કરાયેલ મેસિવ મલ્ટીટાસ્ક લેંગ્વેજ અંડરસ્ટેન્ડિંગ ને નાઇન્ટી પર્સન્ટ સ્કોર પ્રાપ્ત થયો છે જે તેને માનવ કરતાં બહેતર બનાવે છે મતલબ જે ફિલ્ડનો જે એક્સપર્ટ હશે એની પાસે જે નોલેજ છે એના કરતાં પણ વધુ નોલેજ અને અન્ડરસ્ટેન્ડિંગ અલ્ટ્રામોડ આધારિત જેમિની પાસે છે એવો દાવો કરવામાં આવી રહ્યો છે ઉલ્લેખનીય છે કે એમએમએલયુ ફિફ્ટી સેવન વિષયોના સંયોજનનો ઉપયોગ કરે છે જેમાં ગણિત ભૌતિકશાસ્ત્ર ઇતિહાસ વગેરે વગેરેનો સમાવેશ થાય છે અને એટલે જ એ તજજ્ઞો કરતાં પણ વધુ બહેતર સાબિત થઈ રહ્યો છે મલ્ટીમોડલ એઆઈ ક્રિયા પ્રતિક્રિયા આ ક્રિયા પ્રતિક્રિયા શબ્દ આપણે થોડોક ગુજરાતીમાં બોલીએ અસહજ લાગે અને ઇન્ટરેક્શન કહેવાય ક્રિયા પ્રતિક્રિયાને અંગ્રેજી ભાષામાં ઇન્ટરેક્શન કહીશું આપણે તો જેમિનીને મલ્ટીમોડલ એઆઈ સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે આ મોડેલ ટેક્સ્ટ છબીઓ અને ઓડિયો સહિત વિવિધ ઇનપુટ પદ્ધતિઓ દ્વારા વપરાશ ક્રિ વપરાશકર્તાઓ સાથે ઇન્ટરેક્શન કરવામાં સક્ષમ છે તમે ચેટ જીપીટીનું જે ઓપન એઆઈ હેઠળ જે સ્વરૂપ જુઓ છો એ સ્વરૂપની અંતર્ગત મેઇનલી રાઇટિંગમાં જ આપણને લેખિત મેસેજ જ પ્રાપ્ત થાય છે પરંતુ અહીંયા ઓડિયો વિડીયો પિક્ચર્સ આ બધું આપણને પ્રાપ્ત થઈ શકશે તો આ વધારે હાઈ લેવલનું એક એઆઈ સિસ્ટમ છે એ પછી જે ચર્ચામાં રહ્યું એ વિષય તો જે ટી એસ એ શું છે

ઇબારાકી શરૂઆત કરવામાં આવી છે સ્થળે જે પ્રોજેક્ટ જાપાન સરકાર ચલાવી રહી છે આ પ્રોજેક્ટમાં કોનો કોનો સહયોગ છે આ પ્રોજેક્ટમાં યુરોપિયન યુનિયન ઈયુ જોડાયેલું છે અને જાપાન જોડાયેલું છે બંનેનો સંયુક્ત પ્રયાસ છે આપણે સમજીશું તમામ ડાયમેન્શન આની ડિઝાઇન આ પ્લાન્ટની ડિઝાઇનમાં ડોનેટ આકારનું ટોકોમેક બનાવવામાં આવ્યું છે આ ડિઝાઇનનો હેતુ આશ્ચર્યજનક રીતે બસો મિલિયન ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન સુધી ગરમ પ્લાઝમાનો સમાવેશ કરવાનો છે ટોકોમેક શું છે આ એક એવું સાધન છે કે જ્યાં પરમાણુ સંયોજન પ્રક્રિયા આપણે સંચાલિત કરી શકીએ છીએ એ જ ટોકોમેકની અહીંયા રજૂઆત કરવામાં આવી છે ડોનેટ આકારનું છે આપણી સમક્ષ આ ફોટો અહીંયા રજૂ કર્યો છે હું હટી જાઉં છું આપ જોઈ શકો છો આ પરંપરાગત પરમાણુ પ્લાન્ટથી વિપરીત રીતે કાર્ય કરે છે ઉલ્લેખનીય છે કે પરંપરાગત પરમાણુ પાવર પ્લાન્ટમાં પરમાણુ વિખંડન થાય છે જ્યારે તેનાથી વિપરીત આ પરમાણુ સંલયન ઉપયોગ કરે છે પરમાણુ વિખંડન અને પરમાણુ સંલયનની વ્યાખ્યા અહીં આપણે રજૂ કરેલી છે બંનેને સમજીશું જ્યારે યુરેનિયમના ન્યુક્લિયસ ઉપર ન્યુક્લિયસને આપણે કેન્દ્ર કહીએ જ્યારે યુરેનિયમના ન્યુક્લિયસ ઉપર થર્મલ ન્યૂટ્રોનનો મારો ચલાવવામાં આવે ત્યારે તે યુરેનિયમના ન્યુક્લિયસનું બે લગભગ સરખા ભાગમાં વિભાજન થાય છે અને આ ક્રિયામાં વિપુલ ઉર્જા ઉત્પન્ન થાય છે આ પ્રક્રિયાને પરમાણુ વિખંડન કહે છે સીધી ભાષામાં બોલીએ તો જે પરમાણુ છે એની ઉપર આપણે ન્યૂટ્રોનનું બોમ્બાર્ડિંગ કરો એમાં તરત જ વિભાજન થશે વિખંડન થશે અને એ વિખંડનના પરિણામે જે ઉર્જા જનરેટ થશે તેને આપણે પરમાણુ ઊર્જા કરીએ કહીએ છીએ અને આપણા બધા જ જે પરમાણુ રિએક્ટર છે ભારતના એ આ ટેકનોલોજી આ ટ્રીક ઉપર જ આધારિત છે પરમાણુ વિખંડન પ્રક્રિયામાં વિખંડિત થયેલ બંને પરમાણુનું સંયુક્ત દ્રવ્યમાન મૂળ પરમાણુના દ્રવ્યમાન કરતાં ઓછું હોય છે અને આ દ્રવ્યમાન ક્ષતિથી જ આઈન્સ્ટાઈનના સમીકરણ મુજબ એ

ફોર એક્ઝામ્પલ બે હિલિયમ ના બે હાઇડ્રોજન ના બે નાભિક સૌથી હલકા હોય છે નાભિક એટલે અહીંયા પણ કેન્દ્ર થશે ન્યુક્લિયસ થશે બે અત્યંત હલકા નાભિક એકબીજામાં બીજામાં વિલીન થઈ એક એવું કેન્દ્ર બનાવે કે જેનું દ્રવ્યમાન બે વિલીન થયેલા કેન્દ્રોના સંયુક્ત દ્રવ્યમાનથી ઓછું હોય તો દ્રવ્યમાનની આ ક્ષતિથી અસીમિત ઉર્જા ઉત્પન્ન થાય છે જેને પરમાણુ સંલયન કહે છે અહીંયા ફ્યુઝનનું એક્ઝામ્પલ આપવામાં આવ્યું છે ડ્યુટેરિયમ અને હિલિયમ આ બંનેનું આપણે એકીકરણ કર્યું અને એનું જે સંયુક્ત દ્રવ્યમાન છે એ સંયુક્ત દ્રવ્યમાન બે પરમાણુ જ્યારે જુદા હતા તેના કરતાં જુદું હોય છે અને એના પરિણામે વિપુલ પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન થાય છે જે સૂર્યમાં ઉર્જા ઉત્પન્ન થઈ રહી છે એ પરમાણુ સંલયન પ્રક્રિયા જ કહેવાય છે અને જ્યારે આપણે આવું રિએક્ટર બનાવશું તો ખરેખર આપણે કૃત્રિમ સૂર્ય બનાવવામાં સક્ષમ બનીશું અને એ દિશામાં જે ટી સિક્સટી એ પ્રોજેક્ટ અત્યંત મહત્ત્વ ધરાવે છે ઘણા વખત બે ત્રણ મહિનામાં બે ત્રણ ચક્રવાતો ચર્ચામાં રહ્યા એમાંથી એક ચક્રવાત મિચોંગ હતો જેણે પાંચ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ આંધ્રપ્રદેશના દક્ષિણ કિનારે અને તામિલનાડુના કિનારા ઉપર પ્રભાવ પાડ્યો હતો એનું નામકરણ મ્યાનમાર દ્વારા કરવામાં આવી છે મ્યાનમારથી મીચંગ આપણે યાદ રાખી શકીએ ચક્રવાતોનું આપણે પવનોની ગતિના આધારે વર્ગીકરણ કરતા હોઈએ છીએ ભારતના હવામાન વિભાગ દ્વારા આ વર્ગીકરણ જે રજૂ કરાયું છે એમાં સૌથી ઓછી પવન ગતિ ની જે સ્થિતિ છે ચક્રવાતની એ પાંત્રીસથી પચાસ કિલોમીટર છે અને એને આપણે ડિપ્રેશન કહીએ છીએ ડિપ્રેશનથી ડીપ ડિપ્રેશન ચક્રવાતી તોફાન ગંભીર ચક્રવાતી તોફાન ખૂબ ગંભીર ચક્રવાતી તોફાન અત્યંત ગંભીર ચક્રવાતી તોફાન રેન્જ વધતી જાય છે અને સુપર ચક્રવાતી તોફાન અને સુપર સાયક્લોન કહીએ બસો એકવીસ કિલોમીટર કે તેનાથી વધુ સ્પીડ હોય છે પવનની આવા ચક્રવાતમાં આપણે જોઈએ છીએ તો ચક્રવાતને જુદા જુદા ક્ષેત્રમાં જુદા જુદા નામોથી ઓળખવામાં આવે છે હિન્દ મહાસાગરી આપણે ચક્રવાત કહીએ છીએ જેનું અંગ્રેજી સાયક્લોન થાય છે એટલાન્ટિક સમુદ્રમાં તેને હરિકેન કહેવામાં આવે છે પશ્ચિમ પેસેફિક તથા દક્ષિણ ચીન સમુદ્ર દેટ મીન્સ ચાઇનામાં એને ટાઈફોન કહેવામાં આવે છે અને પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં એને વિલી કહેવામાં આવે છે ચક્રવાત જ બટ નામ જુદા જુદા પ્રદેશમાં જુદા જુદા છે એની યાદી અહીંયા રજૂ કરેલી છે સ્પેસ ટેક સ્ટાર્ટઅપ્સ માટે સીડ ફંડ યોજના સીડ શબ્દોનો અર્થ અહીંયા બીજ થશે ફંડ એટલે ભંડોળ જાણો છો તો પાયાનું મૂળભૂત જે ફંડિંગ આપવાની યોજના છે તેને આપણે સીડ ફંડ યોજના કહીશું ભારત ઓસ્ટ્રેલિયા બંને ક્ષમા કરજો ઇન સ્પેસ દ્વારા આ યોજના રજૂ કરવામાં આવી છે ચાર ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર દ્વારા સ્પેસ ટેકનોલોજીના ઉપયોગથી શહેરી વિકાસ અને આપત્તિ વ્યવસ્થાપનના ક્ષેત્રમાં રોકાયેલા સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી સીડ ફંડ યોજના રજૂ કરી છે સમજવા જેવી વાત એ છે કે સ્પેસ ટેકનોલોજીનો ઉપયોગ થવો જોઈએ કેમાં તો કે અર્બન ડેવલપમેન્ટ શહેરી વિકાસ અને બીજું ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ આપત્તિ વ્યવસ્થાપનમાં હવે એવા એવી કંપનીઓ કે જે સ્પેસ ટેકનોલોજીનો ઉપયોગ આ બંનેમાંથી કોઈ ક્ષેત્રમાં કરે છે તો એક કંપની કે જે નવું સ્ટાર્ટઅપ છે તેને પ્રોત્સાહન આપવા માટેની જે યોજના છે ઇન્સ્પેસ દ્વારા શરૂ થયેલી અમલમાં આવી રહી છે એને આપણે સીડ ફંડ યોજના નામ આપ્યું છે સ્ટાર્ટઅપ્સને સ્પેસ ટેકનોલોજીનો ઉપયોગ કરીને તેમના વિચારોને પ્રોટોટાઈપમાં પરિવર્તિત કરવા માટે રૂપિયા એક કરોડ સુધીની નાણાકીય સહાય આ સીડ ફંડ યોજના હેઠળ અપાશે ઈસરો એને સપોર્ટ કરશે પસંદગી જે પણ સ્ટાર્ટઅપ્સથી પસંદગી થશે તેમને માન્યતા માટે અર્થ ઓબ્ઝર્વેશન ડેટા સહિત વિવિધ સુવિધા સપોર્ટ પ્રદાન કરશે મેન્ટરશિપ સપોર્ટ પણ આવા સ્ટાર્ટઅપ્સને આપવામાં આવશે જે ઇન્સ્પેસ દ્વારા કરવામાં આવશે આપ જાણો છો ઇન્સપેસની સ્થાપના આપણે અમદાવાદ ખાતે જ કરવામાં આવેલી જૂન બે હજાર બાવીસમાં વડાપ્રધાન મોદીએ અમદાવાદના બોપલ ખાતે ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશનના મુખ્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું જૂન બે હજાર વીસમાં કેન્દ્રીય કેબિનેટે આવું સ્થાપિત કરવાની ઇન્સ્પેસ સ્થાપિત કરવાની મંજૂરી આપેલી ઇન્સ્પેસ ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીની ક્ષમા કરજો ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ હેઠળ કાર્યરત છે ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ હેઠળ કાર્યરત છે સોરી ક્ષમા કરજો મને કોપ ટ્વેન્ટી ની બેઠક કોન્ફરન્સ ઓફ પાર્ટીસ યુએનએફસીસીસી યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જની અઠ્યાવીસમી કોન્ફરન્સ ઓફ પાર્ટીસનું આયોજન દુબઈમાં નવેમ્બર ત્રીસથી ડિસેમ્બર દસ દરમિયાન કરવામાં આવેલું અને આ બેઠકના પ્રથમ દિવસે લોસ એન્ડ ડેમેજ ફંડને સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવ્યું ભારત અને સ્વીડને દુબઈ ખાતે ચાલી રહેલી કોપ ટ્વેન્ટી એટ બેઠકમાં બે હજાર ચોવીસથી બે હજાર છવ્વીસના સમયગાળા માટે લીડરશીપ ગ્રુપ ફોર ઇન્ડસ્ટ્રી ટ્રાઇન ટ્રાન્ઝિશન લીડ આઈટી ટુના બીજા તબક્કાનો પ્રારંભ કર્યો છે તો એક છે કોપ ટ્વેન્ટી એટનું આયોજન બીજું છે એ જે આયોજન થયું છે એમાં લોસ એન્ડ ડેમેજ ફંડ ને લોન્ચ કરવામાં આવ્યું આ આયોજન હેઠળ જ ભારત અને સ્વીડને મળીને લીડરશીપ ગ્રુપ ફોર ઇન્ડસ્ટ્રી ટ્રાન્ઝિશન પણ લોન્ચ કર્યું છે આ લીડરશીપ ગ્રુપ ફોર ઇન્ડસ્ટ્રી ટ્રાન્ઝિશન છે શું તો કે જે પર્યાવરણને નુકસાન પહોંચાડનારી ઔદ્યોગિક ઉત્પાદન પદ્ધતિઓ છે એ ઔદ્યોગિક ઉત્પાદન પદ્ધતિઓને આપણે ટ્રાન્સફર કરવી છે પર્યાવરણ અનુકૂળ પદ્ધતિમાં અને આ જે ટ્રાન્સમિશન સંક્રમણની પ્રક્રિયા છે એને પ્રોત્સાહન આપતી જે પહેલ છે ભારત અને સ્વીડનની એને આઈટી ટુ કહે છે લીડ લીડિટને આપણે વધારે વિસ્તારથી સમજીશું ભારત અને સ્વીડને વર્ષ બે હજાર ઓગણીસમાં ન્યુયોર્કમાં યુનાઇટેડ નેશન્સ ક્લાઇમેટ એક્શન સમિટમાં લીડ ઇટને લોન્ચ કર્યું હતું તેની શરૂઆત થઈ ત્યારથી લીડ ઇટ અઢાર દેશો અને ટ્વેન્ટી ઉદ્યોગ અગ્રણી કંપનીઓને સંયુક્ત અને સહયોગી પ્રયાસથી વિકાસ કરવામાં સફળ રહ્યું છે લીડ ઇટ પહેલ શરૂઆતમાં આયરન સ્ટીલ સિમેન્ટ અને એલ્યુમિનિયમ જેવા મુખ્ય ક્ષેત્રોની આસપાસ કેન્દ્રિત હતી કે આ કેમ પર્યાવરણ અનુકૂળ બનાવીએ આ પહેલનો હેતુ વૈશ્વિક ઔદ્યોગિક ઉત્પાદનને પર્યાવરણીય હેતુ સાથે જોડીને ઓછી કાર્બન ટેકનિકોને અપનાવવાની પ્રક્રિયાને વેગ આપવાનો છે તો મેં જે વાત આપને બહુ સરળ ભાષામાં સમજાવી કે જે પર્યાવરણ પ્રતિકૂળ ઔદ્યોગિક ઉત્પાદન પદ્ધતિઓ છે એના સ્થાને પર્યાવરણ અનુકૂળ ઔદ્યોગિક ઉત્પાદન પદ્ધતિઓને વિવિધ કંપનીઓ અપનાવે એના સપોર્ટ એને પ્રેરણા આપવા માટે આ પહેલ ભારત અને સ્વીડને કરેલી છે લીડિટના ટુના ત્રણ મુખ્ય ક્ષેત્ર છે નંબર વન સમાવિષ્ટ અને ન્યાયિક ઉદ્યોગ સંક્રમણ જે પણ સંક્રમણ થાય ટ્રાન્સફોર્મેશન થાય ટ્રાન્ઝિશન થાય એ સમાવેશક પણ હોવું જોઈએ અને એ ન્યાયને પણ સુનિશ્ચિત કરનારું હોવું જોઈએ લો કાર્બન ટેકનોલોજી ડેવલપમેન્ટ એન્ડ ટ્રાન્સફર આ પણ એનું એક મુખ્ય ક્ષેત્ર છે અને ત્રીજું ઉભરતી અર્થવ્યવસ્થાઓમાં ટેકનોલોજી ટ્રાન્સફર ઉભરતી અર્થવ્યવસ્થાઓની અંતર્ગત ભારત બ્રાઝિલ ચીન રશિયા સાઉથ આફ્રિકા મેક્સિકો વગેરે જેવા એ દેશોનો સમાવેશ થાય છે કે જેઓ અત્યારે ઝડપ ઝડપી વિકાસ સાધી રહ્યા છે તો આ દેશોને આ ટેકનોલોજી વિકસિત દેશ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવે આ દેશોના ઉદ્યોગોમાં આ ટેકનોલોજી અવેલેબલ થાય અને પર્યાવરણ અનુકૂળ ઔદ્યોગિક ઉત્પાદન સંભવિત બને એ વાત આની અંતર્ગત કરવામાં આવી આ સાથે જ ગ્રીન ક્રેડિટ ઇનિશિએટિવ ઉપર પણ આમાં આ બેઠકમાં ચર્ચા થઈ એમાં પ્રગતિ થઈ વડાપ્રધાન મોદીએ યુએઈના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહયાન સાથે દુબઈમાં એક ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ કોપ ટ્વેન્ટી એટ ખાતે ગ્રીન ક્રેડિટ્સ પ્રોગ્રામ પર ઉચ્ચ સ્તરીય કાર્યક્રમનું આયોજન કર્યું આ પ્રધાનમંત્રીએ તમામ રાષ્ટ્રોને આ પહેલમાં જોડાવા આમંત્રણ આપ્યું હતું આબોહવા પરિવર્તનના પડકાર સામે અસરકારક પ્રતિભાવ તરીકે ગ્રીન ક્રેડિટ પહેલની કલ્પના કરવામાં આવી છે આ આ પહેલ ઉપર આ પ્રોગ્રામ ઉપર જે અમે જાન્યુઆરીથી સપ્ટેમ્બર દરમિયાનના જે કરંટ અફેર્સના વિવિધ મુદ્દાઓ રજૂ કર્યા છે એમાં આ પ્રોગ્રામની ડિટેલ ચર્ચા કરવામાં આવી છે એટલે એનું ડિટેલિંગમાં અમે જતા નથી ખાલી એક ઇન્ફોર્મેશન આપીએ છીએ કે અહીંયા ભારત અને યુએઈ ગ્રીન ક્રેડિટ ને પ્રોત્સાહન આપી રહ્યું છે ભારતે આ બેઠક જ્યારે થઈ દુબઈમાં ત્યારે ભારતે એવો પ્રસ્તાવ મૂક્યો છે કે બે હજાર ભારતમાં કોપ બેઠકનું આયોજન થાય અને જો દર વર્ષે ખરેખર કોપ થતી રહે તો બે હજાર અઠ્યાવીસમાં કોપ થર્ટી થ્રીનું આયોજન ભારતમાં થાય એવી શક્યતા છે આ પ્રસ્તાવ મને લાગે છે સ્વીકારી લેવામાં આવશે યુએનએફસીસીસી દ્વારા અને ભારતમાં બે હજાર અઠ્યાવીસમાં થશે અને તમે સમજી શકો છો બે હજાર ઓગણત્રીસમાં ઇલેક્શન હશે ગ્રીન ક્રેડિટ પહેલ કુદરતી ઇકોસિસ્ટમને પુનર્જીવિત કરવા અધોગતિ પામેલી જમીનો અને નદીના જળગ્રહણ વિસ્તારો ઉપર વાવેતર માટે ગ્રીન ક્રેડિટના મુદ્દાની કલ્પના કરે છે તો આ ગ્રીન ક્રેડિટ પહેલ ખરેખર જે વસ્તુ જે જમીનો જે નદીઓ પ્રદૂષણનો માર ખાઈ રહી છે જે આપણું નિવસન તંત્ર કે જેને આપણે પારિસ્થિતિક તંત્ર પણ કહીએ છીએ એનું જે સંતુલન ખોરવાઈ રહ્યું છે એને રિએસ્ટાબ્લિશ કરવા ઉપર એને પુનઃસ્થાપિત કરવા ઉપર ભાર આપે છે ભારત યુએની પહેલ છે લોસ એન્ડ ડેમેજ ફંડ વિશે ચર્ચા કરીશું ક્લાઇમેટ જસ્ટિસની દિશામાં આ એક હિસ્ટોરિક ઇનિશિયેટિવ કહી શકાય વર્ષ બે હજાર બાવીસમાં ઇજિપ્તમાં શર્મ અલ શેખમાં જે કોપ ટ્વેન્ટી સેવનનું આયોજન થયેલું એમાં લોસ એન્ડ ડેમેજ ફંડની જાહેરાત કરવામાં આવેલી પહેલી વખત આનો ઉદ્દેશ ઉદ્દેશ શું છે આ આબોહવા પરિવર્તનની અસરોથી આ બધા આ બધા દેશો પાછા વિકાસશીલ પણ છે યા હું એમ કહીશ લીસ્ટ ડેવલપ અત્યંત ઓછા વિકસિત દેશો છે વિકાસશીલ દેશોને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે તો ઉદ્દેશ આપણે સમજી ગયા છીએ કે લોઝ એન્ડ ડેમેજ ફંડ દ્વારા એવા અલ્પ વિકસિત દેશોને સહાય અપાશે કે જે પર્યાવરણના આબોહવા પરિવર્તનથી અત્યંત પ્રતિકૂળ અસરો સામે ઝઝૂમી રહ્યા છે આપત્તિઓના શિકાર થઈ રહ્યા છે અને બહુ બધું આર્થિક સામાજિક નુકસાન વેઠી રહ્યા છે એ સંદર્ભમાં કયા દેશોએ આ લોઝ એન્ડ ડેમેજ ફંડમાં પોતાનું ફંડિંગ આપ્યું છે તો ડેફિનેટલી એ વિકસિત દેશો દ્વારા હશે વિકસિત દેશોમાં કોના દ્વારા કેટલું જોઈ લઈએ યજમાન દુબઈમાં થઈ તે યજમાન દેશ યુએઈ હતો યુએ હંડ્રેડ મિલિયન ડોલર જર્મનીએ પણ હન્ડ્રેડ મિલિયન ડોલર યુનાઇટેડ કિંગડમે સિક્સટી મિલિયન પાઉન્ડ યુએસ દ્વારા ચોવીસ પાંચ મિલિયન ડોલર અને જાપાને દસ મિલિયન ડોલરનું પ્રારંભિક યોગદાન આપ્યું છે કે જેની કુલ રકમ હવે બીજા પણ ઘણા દેશો છે કુલ રકમ ત્રણસો મિલિયન ડોલર થઈ છે ઉલ્લેખનીય છે કે આ ફંડનો સ્કેલ અને ફરી ભરવાનું ચક્ર હજી અસ્પષ્ટ છે મતલબ દર વર્ષે આ લોકો દસ દસ મિલિયન આપશે જેટલું આપ્યું એટલું દર વર્ષે આપશે કઈ રીતના આ સાયકલ ચાલશે એને લઈને કોઈ ક્લેરિટી નથી આ શરૂઆત કરી દીધી છે કે ત્રણસો મિલિયન યુએસ ડોલરના માધ્યમથી આ ગરીબ દેશોને સહાય આપવામાં આવે સુનિશ્ચિત સુનિશ્ચિત ન્યાયને કરવાની દિશામાં પહેલ છે એવો મેં શરૂઆતમાં જ પ્રસ્તાવ રજૂ કર્યો વાત રજૂ કરી શું છે એને સમજવાની કોશિશ કરીએ આ ફંડ અથવા ભંડોળ એ વૈશ્વિક નાણાકીય પેકેજ છે જે આબોહવા પરિવર્તનને કાસ્કેડિંગ અસરોનો અનુભવ કરતા દેશોના

એટલે કે એ લોકોએ કોઈ એવી પ્રવૃત્તિ નથી કરી કે જેનાથી આબોહવા પરિવર્તન અને ગ્લોબલ વોર્મિંગ થઈ રહ્યું છે પરંતુ એ લોકોએ આ કર્મ નથી કર્યું તે છતાં એ કર્મ ભોગવી રહ્યા છે કારણ કે આ રાષ્ટ્ર ગ્લોબલ વોર્મિંગની ભયાનક અસરોનો સામનો કરી રહ્યા છે મતલબ કર્મ કરે કોઈ અને ફળ ભોગવે કોઈ એવો અન્યાય અહીંયા થઈ રહ્યો છે અને તેઓ દરિયાની સપાટીમાં વધારો પૂર દુષ્કળ દુષ્કાળ અને ચક્રવાતના ગંભીર પરિણામો જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે આ રીતે લોસ એન્ડ ડેમેજ ફંડથી આબોહવાકીય ન્યાય સ્થાપિત કરવામાં સહાય મળશે અગર વિકસિત દેશોથી આબોહવા પરિવર્તન છે તો વિકસિત દેશોના કર્મના ફળ રૂપે અથવા કર્મના દંડ રૂપે એમણે એ વિકાસશીલ દેશોને સહાય આપવી પડશે કે જે એમના દ્વારા નૌકાદળ માટે ત્રણ સબમરીન વિરોધી યુદ્ધ જહાજો હમણાં અનાવરણ એનું કરવામાં આવ્યું કયા કયા નામ છે એના આઈએનએસ માહે આઈએનએસ માલવણ અને આઈએનએસ માંગરોલ આ ત્રણે જે જહાજ છે એ કોચિન દ્વારા બનાવવામાં આવ્યા છે અને આ ત્રણેય જહાજો હવે અભય વર્ગના એ એસ ડબ્લ્યુ કોવેટ્સનું સ્થાન લેશે એન્ટી સબમરીન વોરફેરને આપણે એ એસ કહીએ છીએ આ જહાજો પચીસ નોટની હાઈસ્પીડ ક્ષમતા અને અઢારસો નોટિકલ માઇલની વહન ક્ષમતા ધરાવે છે યોજના શું છે તો કે ભારત સરકારની યોજના મુજબ કુલ આઠ એન્ટી વોરફેર નિર્મિત કરવામાં આવી રહ્યા છે જેમાંના આ ત્રણ અત્યારે લોન્ચ કરાયા છે તો આઠ બનશે એમાંથી ત્રણ છે અને આઠે આઠ દ્વારા અભય વર્ગના જે આપણી પાસે કોવેટ્સ પડ્યા છે ડિસ્ટ્રોયર્સ પડ્યા છે એને આપણે પ્રતિસ્થાપિત કરીશું મહાસાગર પહેલ હમણાં ચર્ચામાં રહી ભારતીય નૌકા દળ દ્વારા

તો આપણે શું કર્યું આપણે જે સાગર વિઝન છે જેને આપણે નામ આપીએ છીએ સિક્યુરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ ઇન ધ રીજન રીજિયન એની આગળ આપણે મહા લગાડી દીધું મેરીટાઈમ હેડ્સ ફોર એક્ટિવ તો આ જે ત્રણ શબ્દ આધારે મહા શબ્દ આપણે ગોઠવ્યો છે અને પછી બાકીનું સાગર વિઝન લઈ લીધું છે મહાસાગર પહેલ ભારતીય નૌકાદળ શરૂ કરાઈ છે કે જેની હિન્દ મહાસાગર ક્ષેત્રમાં વડાઓ ઉચ્ચ સ્તરીય વર્ચ્યુઅલ ઇન્ટરેક્શન સુનિશ્ચિત કરવામાં આવે છે તો જેટલા પણ હિન્દુ મહાસાગરના કિનારાના દેશો છે શ્રીલંકા છે મોરશિયસ છે ભારત છે વગેરે વગેરે આ તમામ વચ્ચે એક સંવાદને વિકસિત કરવાની પહેલ એ મહાસાગર પહેલ છે આગળ વધીશું ઇન્ડો ઓસ્ટ્રેલિયા રાઇસ એક્સિલરેટર રાઈસનું પૂરું નામ છે આપણે જોઈએ લોન્ચ નવેમ્બર બે હાજર ત્રેવીસ માં આ લોન્ચ કરવામાં આવ્યું એક્સિલરેટર શું છે આમાં કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે તો કે ભારત વતી બે સંસ્થા છે નીતિ આયોગ અને અટલ ઇનોવેશન મિશન જ્યારે ઓસ્ટ્રેલિયાની રાષ્ટ્રીય વિજ્ઞાન એજન્સી જે છે એના દ્વારા આ બંનેની સંયુક્ત સહભાગી પહેલથી આ લોન્ચ કરવામાં આવ્યું છે આ પહેલનો ઉદ્દેશ શું છે તો કે આ પહેલ ભારત અને ઓસ્ટ્રેલિયામાં સ્ટાર્ટઅપ્સ અને લઘુ ઉદ્યોગો પર ધ્યાન કેન્દ્રિત કરે છે કે જે ચક્રીય અર્થતંત્રની તકનીકો અને ઉકેલો પર કાર્ય કરી રહ્યા છે તો સોલ્યુશન એન્ડ ટેકનિક્સ રિલેટેડ ટુ સાયક્લિક આ ઇકોનોમી ચક્રીય અર્થતંત્ર એની સાથે જેટલા પણ સ્ટાર્ટઅપ જોડાયેલા છે સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ એસએમઇસ જોડાયેલા છે એને સપોર્ટ કરવા માટેની આ પહેલ છે અને આ પહેલ હેઠળ નવ મહિના સુધી કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યા છે અને એના પહેલા રાઉન્ડમાં સમગ્ર જો એમાં ચાર થીમ અપનાવવામાં આવી છે પહેલી થીમ છે આબોહવા સ્માર્ટ એગ્રીકલ્ચર મતલબ ખેતી ક્ષેત્ર પછી સ્વચ્છ ઉર્જા એટલે ઉર્જા ક્ષેત્ર ત્રીજું છે ચક્રીય અર્થતંત્રમાં કચરા વ્યવસ્થાપન વેસ્ટ મેનેજમેન્ટ અને ચોથું છે સ્માર્ટ ગતિશીલતા ધેટ મીન્સ પરિવહન આબોહવા સ્માર્ટ ગતિશીલતા આપણે કહી શકીએ કૃષિ ઉર્જા વેસ્ટ મેનેજમેન્ટ અને પરિવહનથી જોડાયેલી છે ચાર થીમ જેમાં લોકો સપોર્ટ કરશે અને પ્રથમ રાઉન્ડની અંતર્ગત ભારત અને ઓસ્ટ્રેલિયા બંનેમાં ચક્રીય અર્થતંત્રમાં સંક્રમણને સંક્રમણને સમર્થન આપવા માટે નવીન બિઝનેસ મોડેલ અને ટેકનોલોજી આધારિત એ સેમીસને પ્રોત્સાહન અપાશે શું સહાય આપવામાં આવે છે આ પહેલ હેઠળ તો કે આ પ્રોગ્રામ વર્ચ્યુઅલ રીતે સ્ટાર્ટઅપ્સને ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે મુસાફરી કરવાની અસંખ્ય તકો પૂરી પાડે છે આ પ્રોગ્રામ હેઠળ પાત્ર સહભાગીઓને ચાલીસ લાખ રૂપિયા સુધી નોન ઇક્વિટી ગ્રાન્ટ પણ પ્રાપ્ત થઈ શકે છે ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે છે યાદ રાખીશું આપણે ચક્રી અર્થવ્યવસ્થા શું છે તો કે ચક્રી અર્થવ્યવસ્થા સંસાધનોને એ પદ્ધતિથી ઉપયોગમાં લેવા ઉપર ભાર આપે છે કે જેથી એ સંસાધનોનું પુનઃ ચક્રણ તેમજ પુનઃ ઉપયોગ થઈ શકે આ રીતે સંસાધનોના વિવેકપૂર્ણ તેમજ સાતત્યપૂર્ણ પર આધારિત અર્થવ્યવસ્થાને ચક્રીય અર્થવ્યવસ્થા કહે છે આપણા મનમાં તરત પ્રશ્ન ઉભો થાય કે જ્યાં પુનઃ ચક્રણ ન હોય જ્યાં પુનઃ ઉપયોગ ન હોય એવા એવી અર્થવ્યવસ્થાને શું કહેવામાં આવે છે તો મારા યુવાનોનો જવાબ છે એ રેખીય અર્થતંત્ર છે તો રેખીય અર્થતંત્રથી ચક્રીય અર્થતંત્ર તરફ જવાની પ્રક્રિયા એ પર્યાવરણ પ્રતિકૂળ ઉત્પાદન પદ્ધતિના સ્થાને પર્યાવરણ અનુકૂળ ઉત્પાદન પદ્ધતિને પ્રોત્સાહન આપવાની વાત છે સતત વિકાસને પ્રોત્સાહન આપવાની વાત છે ચક્રીય અર્થતંત્રનો કઈ રીતના સાયકલ છે એ અહીંયા બતાવવામાં આવ્યું છે પ્રોડક્શન ડિસ્ટ્રિબ્યુશન કન્ઝ્યુમ કન્સ કન્ઝપ્શન પછી રીયુઝ અથવા રિપેર રિસાયકલિંગ અને પછી પ્રોડક્શન પાછું એમનું જ પ્રોડક્શન થાય જયારે અહીંયા શું થશે રિસોર્સ એક્સ્ટ્રેક્શન સંસાધન લઈ લીધા પ્રોડક્શન ડિસ્ટ્રીબ્યુશન કન્ઝપ્શન અને વેસ્ટ તો એને કે પછી કચરો બની જાય છે કચરો નહી બને એનો પુનઃ ઉપયોગ થશે એ પ્રકારે સ્ટ્રક્ચર છે લાવવું રેખી થી ચક્રીમાં આવવું છે યુવાનો આગળ વધીશું આપણે તેજસ ફાઇટર પ્લેન ચર્ચામાં રહ્યું તેજસ ઉપર અગાઉના વિડીયોઝમાં જે સાંપ્રત પ્રવાહના મારા વિડીયો છે એમાં ચર્ચા કરેલી છે તો તેજસની ડિટેલિંગમાં નહીં ચર્ચા શા માટે રહી તો કે મોદી સાહેબે તેજસને આધારે ઉડાન ભરી હતી એટલે ચર્ચામાં રહ્યું આપ જાણો છો તેજસ ભારતનું પ્રથમ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ છે કે જેનું નિર્માણ હિન્દુસ્તાન

વન એટ મેક એટલે કે ધ્વનિની ગતિની સરખામણીએ તેની ગતિ લગભગ બમણાની આસપાસ દેટ મીન્સ વન એટ છે મેં હમણાં કીધું કે આની ડિટેલ પહેલાં આપેલી છે પરંતુ અહીંયા સ્લાઇડ્સમાં રજૂ થઈ હતી પાછી રિપીટ કરી દીધી છે સોરી મેં પહેલાં કીધું અને પછી મેં રિપીટ કર્યું આઈએનએસ ઇમ્ફાલ ચર્ચામાં રહ્યું એનએસ બ્રહ્મોસ ફાયરિંગમાં બુલ્સ આઈ સ્કોર પ્રાપ્ત કર્યો ભારતીય નૌસેનાની સ્વદેશી મિસાઇલ જહાજ ઇમ્ફાલે બાવીસ નવેમ્બર બે હજાર ત્રેવીસના રોજ સમુદ્રમાં બ્રહ્મોસ ફાયરિંગમાં બુલ્સ આઈ સ્કોર કર્યો કે આ પહેલીવાર એવું બન્યું છે કે નૌસેનાએ કોઈ જહાજ ચાલુ થતાં પહેલાં વિસ્તારિત રેન્જવાળી બ્રહ્મોસ મિસાઇલનું પરીક્ષણ કર્યું છે બ્રહ્મોસ વિશેની માહિતી અગાઉના અમારા સાંપ્રત પ્રવાહના જાન્યુઆરીથી સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસના વિધિઓમાં રજૂ થયેલી છે તો ત્યાંથી આપણે એને કરી લેશું આઈએનએસ ઇમ્ફાલ વિશે માહિતી એ ચોક્કસપણે લેશું ઇમ્ફાલ વિશે માહિતી કે નૌસેનામાં એ નૌકાદળમાં ઓક્ટોબર બે હજાર ત્રેવીસમાં સામેલ થયું આનું નિર્માણ એમડીએલ મઝગાઉંવ ડોગ શિપ બિલ્ડર્સ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે આની ગતિ અને ક્ષમતા જોઈ લઈએ આઈએનએસ ઇમ્ફાલની મહત્તમ ઝડપ ત્રીસ છે 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 અને લંબાઈ મીટર મીટર તેમજ પહોળાઈ આ જહાજ જ્યારે સંપૂર્ણ લોટ થાય ત્યારે તેની વિસ્થાપન ક્ષમતા સાત હજાર ચારસો ટન છે આ પ્રથમ નૌકાદળ યુદ્ધ જહાજ છે કે જેમાં મહિલા અધિકારીઓ અને ખલાસીઓ માટે પણ રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે આઈએનએસ ઇમ્ફાલની ઓર માહિતી લેશું આ જહાજમાં સુપર સોનિક સરફેસ ટુ સરફેસ બ્રહ્મોસ મિસાઇલ બરાક એઇટ મીડિયમ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ એન્ટી સબમરીન હથિયારો અને સેન્સર્સ સ્થાપિત કરવામાં આવ્યા છે કયા કયા સેન્સર્સ અને આપણે કહી શકીએ સોનાર અવેલેબલ છે તો કે હોલ માઉન્ટેડ સોનાર હમસા એનજી હેવી વેઇટ ટોર્પિડો ટ્યુબ લોન્ચર્સ અને રોકેટ લોન્ચર્સનો સમાવેશ આમાં થાય છે વિશ્વનો સૌથી મોટો સિંગલ સાઇડ સોલાર પાવર પ્લાન્ટ કે જેની ક્ષમતા બે ગીગાવોટ છે એ અલ ધફરા ખાતે શરૂ થવાનો છે આનું ઉદઘાટન બાવીસ નવેમ્બર બે હજાર ત્રેવીસના રોજ યુનાઇટેડ આરબ અમીરાત અબુધાબીના નાયબ શાસક શેખ બિન ઝાયદ અલ નહયાન દ્વારા કરવામાં આવેલો તો ચર્ચામાં રહ્યું છે અલ ધફરા બે ગીગાવોટના સૌથી મોટા સોલાર પાવર પ્લાન્ટ માટે અમીની પણ ચર્ચામાં રહ્યું અમીની એક અનાલા વર્ગનું જહાજ છે કે જેને લોન્ચ કરવામાં આવ્યું નવેમ્બર બે એનું નામકરણ લક્ષદ્વીપના અમીન દેવી ટાપુ ઉપરથી લેવામાં આવ્યું છે અમીનીનું નિર્માણ અમીની એક સેલો વોટર ક્રાફ્ટ છે જે જેને સેલો બનાવવાની દિશામાં એનો જે પ્રોજેક્ટ ચાલે છે એનું ચોથું જહાજ છે ગોર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે આ જહાજનો ઉદ્દેશ ખાસ કરીને દરિયાકાંઠાના પાણીમાં સબમરીન વિરોધી કામગીરી તેમજ લો ઇન્ટેન્સિટી મેરીટાઈમ ઓપરેશન્સ વગેરે માટે આ તૈયાર કરવામાં આવ્યું છે અમીની તટીય પ્રદેશોમાં સબમરીન વિરોધી પ્રવૃત્તિઓને નિયંત્રિત કરવા માટે સજ્જ છે જે સંરક્ષણાત્મક હોવાની સાથોસાથ આક્રમક પણ છે આક્રમણ પણ કરી શકે છે એમ બંને ક્ષમતા ધરાવે છે એની લંબાઈ સત્યોતેર મીટર અને એની વિસ્થાપન ક્ષમતા નવસો ટનની છે આ જહાજ પચીસ નોટ્સની મહત્તમ ઝડપ ધરાવે છે અને તેની વહન ક્ષમતા અઢારસો નોટિકલ માઇલ છે આ ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ આઈએસએફ બે હજાર ત્રેવીસનું આયોજન સત્તરથી વીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ દરમિયાન ફરિયાદા ફરીદાબાદ હરિયાણા ખાતે થશે ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ ફરીદાબાદ હરિયાણા જાન્યુઆરી બે હજાર ચોવીસમાં આયોજિત થશે જેની થીમ સાયન્સ એન્ડ ટેકનોલોજી પબ્લિક આઉટરીચ ઇન અમૃતકાલ એવી એની થીમ રહેશે એનો ઉદ્દેશ વિદ્યાર્થીઓ શિક્ષકો વૈજ્ઞાનિકો સંશોધકો વગેરે એને પ્રેરિત કરવાનો અને સાયન્સ એન્ડ ટેકનોલોજી માટે પ્લેટફોર્મ પૂરો પાડવાનો છે આની પહેલી આવૃત્તિ બે હજાર પંદરમાં રજૂ એસ એસએફની આના વિશે જાણીશું આ કાર્યક્રમ વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય અને પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગી પ્રયાસો દ્વારા વિજ્ઞાન ભારતીના સહયોગથી શરૂ કરવામાં આવ્યો છે બે હજાર પંદરથી અત્યાર સુધી આઈઆઈએસએફે ભારતના વિવિધ ભૌગોલિક પ્રદેશોમાં આઠ આવૃત્તિઓનું આયોજન કરેલું છે એક જબરદસ્ત સફળતા નાસાને મળી છે કે નાસાના ડીપ સ્પેસ ઓપ્ટિકલ કમ્યુનિકેશન જેને આપણે ડીશોક કહીએ ના ડીપ સ્પેસ ઓપ્ટિકલ કમ્યુનિકેશન એક્સપેરિમેન્ટે લગભગ દસ મિલિયન માઇલ એટલે કે સોળ મિલિયન કિલોમીટર આપણે એવું કહી શકીએ સોળ મિલિયન એટલે એક કરોડ સાહીઠ લાખ કિલોમીટર દૂરના અંતર પર લેસર દ્વારા સફળતાપૂર્વક ડેટા ટ્રાન્સમિટ કરીને પ્રથમ પ્રકાશ સુધી પહોંચવાની સિદ્ધિ મેળવી છે તો ત્યાં સુધી આપણે આપ સમજી શકો છો સોળ મિલિયન એટલે એકસો સાહીઠ લાખ એટલે કે એક કરોડ સાહીઠ લાખ કિલોમીટર દૂર ડેટા ટ્રાન્સમિટ કરવામાં સફળતા મળી છે અને કઈ રીતના ડેટા અહીંયા ગયો એ આ ચિત્ર અહીંયા બતાવવામાં આવ્યું છે આપણે ધ્યાનમાં રાખીશું ડીસોક ડીપ સ્પેસ ઓપ્ટિકલ કોમ્યુનિકેશન કે જેનું એક્સપેરિમેન્ટ નાસા કરી રહ્યું છે ટેન્ટેલમ એક છે જે આપણને મળી આવી છે ભારતમાં નવેમ્બર બે હાજર ત્રેવીસમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી રોપર રોપર પંજાબમાં આવ્યું મારા યુવાનો રોપરના સંશોધકોની ટીમને પંજાબમાં સતલજ નદીની રેતીમાં ટેન્ટલમ ધાતુ મળી આવી છે ટેન્ટલમ એ તોત્તેર પરમાણુ ક્રમાંક ધરાવતી એક દુર્લભ ધાતુ છે તે સૌપ્રથમ અઢારસો બેમાં સ્વિડિશ રસાયણશાસ્ત્રી એન્ડર્સ ગુસ્તાફ એકનબર્ગ દ્વારા શોધવામાં આવી હતી અને ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓના ઉત્પાદનમાં ટેન્ટલમની ઉપયોગિતા હોય છે અને એટલે એનું વિશેષ મહત્વ છે ચર્ચામાં રહ્યું એ આ વિશ્વની પ્રથમ ચિકન ચિકનગુનિયા રસ્સી કે જેનું નામ એક છે ચૌદ નવેમ્બર બે હજાર ત્રેવીસના રોજ અમેરિકાએ ફ્રેન્ચ બાયોટેક કંપની વાલ્નેવા કંપનીનું નામ છે વાલ્નેવા દ્વારા વિશ્વની પ્રથમ ચિકનગુનિયા રસીને મંજૂરી આપી છે આ રસીને એક્સચિક નામ આપવામાં આવ્યું છે કોને આપી શકાય તો કે અઢાર વર્ષથી વધુ વયના તમામ લોકોને આ રસી આપી શકાય છે વિશ્વની પ્રથમ ચિકનગુનિયા રસી છે ચિકનગુનિયા શું છે એ સંદર્ભમાં આપણે જોઈએ કે ચિકનગુનિયા એક વાયરલ આધારિત બીમારી છે જે મુખ્યત્વે એડિસ એબજે અને આડિસ આલ્બોપીટક્સ જેવા ચેપગ્રસ્ત મચ્છરોના કરડવાથી મનુષ્યમાં ફેલાય છે એના કયા કયા લક્ષણો હોય છે એનું ચિત્ર દિવ્ય ભાસ્કરથી અમોએ અહીંયા રજૂ કર્યું છે આપ જોઈ શકો છો ઇન્ડો પેસેફિક રિજનલ ડાયલોગ આઈપીઆરડી એનું આયોજન પંદરથી સત્તર નવેમ્બર બે હજાર ત્રેવીસ દરમિયાન નવી દિલ્હી ખાતે થયું ઇન્ડો પેસેફિક આપ સમજી શકો છો હિન્દ મહાસાગર અને પેસેફિક મહાસાગરના ક્ષેત્રના તમામ દેશોનો સમાવેશ એમાં કરી શકાય આઈપીઆરડી એ ભારતીય નૌકાદળ દ્વારા આયોજિત પ્લેટફોર્મ તરીકે કામ કરે છે બે હજાર ત્રેવીસ માં જે આયોજિત થઈ એનું જે થીમ હતી જીઓ પોલીટિકલ ઇમ્પેક્ટ અપોન ઇન્ડો પેસેફિક મેરીટાઈમ ટ્રેડ એન્ડ કનેક્ટિવિટી આ એની થીમ રહી અને પહેલી આવૃત્તિ આપણે બે હાજર અઢાર આયોજિત કરેલી આ જે બે હજાર ત્રેવીસમાં આ જે ડાયલોગ થયો એમાં સોળ દેશો એ ભાગ લીધો ભારતમાં તેનું આયોજન કોણ કરે છે તો કે નેશનલ મેરીટાઈમ ફાઉન્ડેશન કરે છે આ કોણ છે તો કે નેશનલ મેરીટાઈમ ફાઉન્ડેશન આઈપીઆરડીની દરેક આવૃત્તિ માટે પ્રાથમિક આયોજક અને જ્ઞાન ભાગીદાર તરીકે સેવા આપે છે આ જે એનએમએફ છે એની સ્થાપના બે હજાર પાંચમાં કરવામાં આવેલી કે જેનો ઉદ્દેશ દરિયાઈ થિંક ટેન્ક તરીકે થિંક ટેન્ક તરીકે સેવાઓ પ્રદાન કરવાનું છે પ્રલય મિસાઇલ રહી સાત નવેમ્બર બે હજાર ત્રેવીસ ના રોજ વ્યૂહાત્મક બેલેસ્ટિક મિસાઇલ પ્રલય એસઆરબીએમ છે આપ જાણતા શોર્ટ રેન્જ બેલેસ્ટિક મિસાઇલ આનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું ડીઆરડીઓએ આ કર્યું ને વિકસાવવાના પ્રોજેક્ટને માર્ચ બે હજાર પંદરમાં ત્રણસો બત્રીસ કરોડના બજેટ સાથે મંજૂરી આપવામાં આવેલી અને એ દિશામાં આપણે આગળ વધીને પરીક્ષણ કર્યું છે આ એક કેનિસ્ટરાઇઝ્ડ વ્યૂહાત્મક મિસાઇલ છે જે સપાટીથી સપાટી સરફેસ ટુ સરફેસ પ્રહાર કરનારી ટૂંકા અંતરની બેલેસ્ટિક મિસાઇલ મેં હમણાં વાત કરી એસઆરબીએમ છે શોર્ટ રેન્જ બેલેસ્ટિક મિસાઇલ છે એની વોરહેડ ક્ષમતા લગભગ ત્રણસો પચાસથી સાતસો કિલોગ્રામ છે એટલે એ વિસ્ફોટક સામગ્રી લઈ જઈ શકે છે અને એની મારક ક્ષમતા દોઢસોથી પાંચસો કિલોમીટર વચ્ચેની છે એનું આખી આખી વિશેષતાઓનું લિસ્ટ અહીંયા અંગ્રેજી ભાષામાં છે રજૂ કર્યું છે એકવાર નજર ફેરવી લોજો અમે પીડીએફ મૂકીએ છીએ આની સાથે વિડીયો સાથે આઈએનએસ સુરત ચર્ચામાં રહ્યું ભારતીય નૌકાદળના વિનાશક જહાજ વિનાશક જહાજને અંગ્રેજીમાં ડિસ્ટ્રોયર કહીએ આઈએનએસ સુરતના ક્રેસનું છ નવેમ્બર બે હજાર ત્રેવીસના રોજ મુખ્યમંત્રી દ્વારા એટલે કે ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ઉદ્ઘાટન કર સોરી અનાવરણ કરવામાં આવ્યું આજે આઈએનએસ સુર ફિફ્ટીન બી હેઠળ બનાવી રહ્યા છીએ મઝગાંઉ ડોગ્સી બિલ્ડર્સ લિમિટેડ મુંબઈ ખાતે પ્રોજેક્ટ ફિફ્ટીન બીના ચાર ગાઈડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર્સના નિર્માણનો કરાર વર્ષ બે હજાર અગિયારમાં કરવામાં આવ્યો આ પ્રોજેક્ટને બ્રાવો વર્ગ અથવા વિશાખાપટ્ટનમ વર્ગ પણ કહેવામાં આવે છે આના જે ચાર જહાજ છે એમાંથી એક આઈએનએસ સુરત છે

થી સજ્જ છે આ જહાજમાં મધ્યમ શ્રેણીની સપાટીથી હવા સ્વદેશી ટોર્પિડો ટ્યુબ લોન્ચર્સ એન્ટી સબમરીન સ્વદેશી રોકેટ લોન્ચર્સ અને સેવન્ટી સિક્સ એમએમ સુપર રેપિડ ગન ગન માઉન્ટ જેવી કેટલીક સ્વદેશી શસ્ત્ર પ્રણાલીઓ સ્થાપિત કરવામાં ડિસ્ટ્રોયન્સનો ઉદ્દેશ જ આ હોય છે એટલા બધા શસ્ત્રો રાખવા પડે હળવું લડાયક હેલિકોપ્ટર કે જેનું નામ છે પ્રચંડ એની ઉપરથી આપણે એક બે પરીક્ષણો કરીએ એટલે ચર્ચામાં જાણી લઈએ ભારતીય સેનાએ ત્રીસ ઓક્ટોબર બે હજાર ત્રેવીસના રોજ લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર પ્રચંડથી સિત્તેર એમએમ રોકેટ અને ટ્વેન્ટી એમએમ ટરેટ ગનનું સફળ ફાયરિંગ અરુણાચલ પ્રદેશના લિકાબલી વાયુ મથક ખાતે કરેલું આ બાનું જે પ્રચંડ જહા હેલિકોપ્ટર છેનું નિર્માણ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ કરી રહ્યું છે એની પ્રથમ ફ્લાઇટ બે હજાર દસ અને ભારતીય સેનામાં તેને બે હજાર બાવીસમાં સામેલ કરાયું છે અને આ જે પ્રચંડમાં જે એન્જિન વપરાય એન્જિનનું નામ શક્તિ છે તેજસમાં જો કાવેરી એન્જિન છે તો પ્રચંડમાં શક્તિ એન્જિન છે ધ્યાનમાં રાખવાનું રાજાજી વાઘ રિઝર્વ ચર્ચામાં રહ્યું ઉત્તરાખંડ સરકારે ઓક્ટોબર બે હજાર ત્રેવીસમાં રાજાજી ટાઈગર રિઝર્વમાં રાજાજી ટાઈગર રિઝર્વ કન્ઝર્વેશન ફાઉન્ડેશનની સ્થાપના કરવાની જાહેરાત કરી આજે આપણું રાજાજી વાઘ રિઝર્વ છે ક્યારે બન્યું ઓગણીસો ત્યાંસીમાં બન્યું ક્યાં આવેલું છે સ્થળ એનું હરિદ્વાર ઉત્તરાખંડમાં એનો નકશો અહીંયા રજૂ કરેલો છે આપ જોઈ શકશો ઓકસ અગેન ચર્ચામાં રહ્યું ઓકસ પહેલના ભાગરૂપે બ્રિટેને પોતાના દેશની ત્રણ કંપનીઓ બીએઈ સિસ્ટમ રોયલ્સ રોય અને બેપકોકને પરમાણુ ઉર્જા દ્વારા સંચાલિત એટેક સબમરીનનું નિર્માણ કરવા માટે ચાર બિલિયન પાઉન્ડનો કોન્ટ્રાક્ટ આપ્યો છે આ જે સબમરીન છે એનું નામ એસેન ઓકસ છે આ સબમરીન એસેસન ઓકસ નામથી ઓળખાશે આ સબમરીન રોયલ નેવી દ્વારા સંચાલિત અત્યાર સુધીની સૌથી મોટી એટેક સબમરીન રહેશે વિશે જાણકારી અમેરિકન દ્વારા પહેલ શરૂ કરવામાં આવી જેમાં ઓસ્ટ્રેલિયા યુનાઇટેડ કિંગડમ અને યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા એમ ત્રણ દેશો સામેલ છે આનો ઉદ્દેશ ઇન્ડો પેસેફિક ક્ષેત્રમાં સ્ટ્રેટેજિક હિતોને પ્રોત્સાહન આપવાનો અને અમેરિકા દ્વારા ઓસ્ટ્રેલિયાને પરમાણુ સબમરીન ટેકનોલોજીની વહેંચણી સુનિશ્ચિત કરવાનું છે અમ્યુરા રોકેટ ચર્ચામાં રહ્યું ઓક્ટોબર બે હજાર ત્રેવીસ માં સ્પેનિશ એરોસ્પેસ કંપની પીએલડી સ્પેસે તેના પુનઃ પ્રાપ્ત કરી શકાય તેવા મિયુરા વન રોકેટને ને ઓ મારું નામ મયુર છે પણ એના ઉપરથી નહીં યાદ રાખતા આ અલગ નામ છે મિયુરા રોકેટને સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે આ યુરોપ ખંડના કોઈ દેશનું પ્રથમ ખાનગી રોકેટ છે કે જે પાછું પૃથ્વી ઉપર આવી શકશે આપણે જાણીએ છીએ કે યુરોપિયન દેશો સ્પેસ ટેકનોલોજીમાં સાથે મળીને કામ કરે છે જેના માટે એ લોકોએ યુરોપિયન સ્પેસ એજન્સીની સ્થાપના કરી છે પરંતુ સ્પેનની આ પહેલ ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિગત પહેલ છે એનું નામકરણ મયુરાવન રોકેટનું નામકરણ લડાઈ કરનારા આખલાના નામ પરથી રાખવામાં આવ્યું છે એટલે મેં કીધું ને કે આ મયુરા અલગ છે આ મયુર અલગ છે જેની નોડેલ એજન્સી ભારતીય હવામાન સંસ્થા રહેશે આ એક સેવા છે આનો ઉદ્દેશ શું છે તો કે આ વ્યાપક કાર્યક્રમનો હેતુ કૃષિ ઉર્જા આપત્તિ વ્યવસ્થાપન આરોગ્ય અને જળ સંસાધનો સહિત વિવિધ ને આબોહવા સેવાઓ તેમજ માહિતીઓ આપવાનો છે તો ક્લાયમેટ રિલેટેડ માહિતી મળી શકે એના માટે આ એક એનએફસીએસ સર્વિસ શરૂ કરવામાં આવી છે ગ્લોબલ ફ્રેમવર્ક ફોર ક્લાઇમેટ સર્વિસિસ થી પ્રેરણા મેળવે છે જીએફસીએસ ની સ્થાપના બે હજાર નવમાં ત્રીજી વિશ્વ આબોહવા પરિષદ દરમિયાન થયેલી તો ગ્લોબલ સર્વિસ અવેલેબલ જ છે એને નેશનલ લેવલે સુનિશ્ચિત કરવા માટે એનએફસીએસ આપણે રજૂ કર્યું છે હા એનએફસીએસના કાર્યો જોઈ લઈએ એનએફસીએસ કેન્દ્ર સરકારથી લઈ રાજ્ય સરકાર અને સ્થાનિક સ્તર સુધી ઊર્જા સિંચાઈ આરોગ્ય સંભાળ જળ સંસાધન જેવી બાબતોમાં સહાય આપશે અને આવી બાબતોમાં વિવિધ એજન્સીઓ વચ્ચે સંકલનને પ્રોત્સાહન આપશે આ સાથે જ પ્રવાસન અને અન્ય ઉભરતા ક્ષેત્રોને પણ સેવાઓ આપવાનું કાર્ય એનએફસીએસ દ્વારા કરવામાં આવશે થોડુંક આઈએમડી ભારતીય હવામાન વિભાગ વિશે માહિતી લઈ લઈએ સૌથી જૂની સંસ્થાઓમાં એક છે અઢારસો પંચોતેરમાં એની સ્થાપના થઈ મને યાદ આવે છે બોમ્બે સ્ટોક એક્સચેન્જ પણ અઢારસો પંચોતેરમાં સ્થાપિત થયું મને યાદ આવે છે કે આર્ય સમાજની સ્થાપના પણ અઢારસો પંચોતેરમાં થઈ મને યાદ આવે છે થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના પણ અઢારસો પંચોતેરમાં જ થયેલી ઓકે

એનપીઓએલ નું સમુદ્રી સંશોધન જહાજ ઓક્ટોબર રોજ કેરળના મહિના સાગર સાગર મિશન ચાર ઉપર નીકળ્યું કોનું છે આ જહાજ નૌકાદળનું નહીં ઇન્ડિયન આર્મી નું સોરી ડીઆરડીઓનું છે અને એનું કામ શું છે તો કે એ સમુદ્રી સંશોધન સાથે જોડાયેલું છે જહાજનું નામ શું છે આઈએનએસ સાગર ધોની આ જહાજ શા માટે નીકળ્યું તો કે સાગર મૈત્રી મિશન માટે તેણે મુસાફરી શરૂ કરી સાગર મૈત્રી મિશનમાં જે મૈત્રી શબ્દ વાપરીએ છીએ એનું છે પૂરું નામ મરીન એન્ડ આલાઇડ ઇન્ટરડિસિપ્લિનરી ટ્રેનિંગ એન્ડ રિસર્ચ ઇનિશિયેટિવ એ ક્યાંથી લેવામાં આવ્યું છે તો કે સાગરથી સાગર વિઝન જે મોદી સાહેબે રજૂ કર્યું છે એના ઉપર આધારિત છે સાગર મૈત્રી હમણાં આપણે મહાસાગરની પણ વાત કરી હવે આપણે સાગર મૈત્રીની વાત કરી રહ્યા છીએ સાગરનું પૂરું નામ આપ સૌ જાણો જ છે સિક્યુરિટી એન્ડ ગ્રોથ ઓલ ઇન ધ રિજિયન છે છે વિઝન હેઠળ આ મૈત્રી મૈત્રી પહેલ પહેલ જેને આપણે કહીએ છીએ મિશન કહીએ છીએ આ ચોથું મિશન હતું આ મિશન બે હજાર ઓગણીસ માં શરૂ કરાયું અને આ મિશન હેઠળ સમુદ્રી સંશોધન અને વિકાસ ક્ષેત્રમાં હિન્દ મહાસાગર ક્ષેત્રના દેશો સાથે લાંબા ગાળાનો સહકાર સહ સ્થાપિત કરવામાં આવી રહ્યો આનો મુખ્ય ઉદ્દેશ ઓમાન માલદીવ શ્રીલંકા થાઇલેન્ડ મલેશિયા સિંગાપોર ઇન્ડોનેશિયા અને મ્યાનમાર એમ આઠ દેશ હિન્દ મહાસાગરી ક્ષેત્રના દેશો સાથે લાંબા ગાળાની વૈજ્ઞાનિક ભાગીદારી અને સહયોગ સ્થાપિત કરવાનો છે આ મિશનનો બીજો મુખ્ય ઉદ્દેશ ઉત્તર હિન્દમાં સમગ્ર ડેટા એકત્ર કરવાનો છે મારા યુવાનો ધ્યાન રાખજો આની અંતર્ગત બાંગ્લાદેશ અને પાકિસ્તાન સામેલ નથી ભલે એ હિન્દ મહાસાગરના તટે આવેલા હોય પ્રધાનમંત્રી દ્વારા પ્રધાનમંત્રી મોદી દ્વારા વર્ષ બે હજાર પંદર માં રજૂ કરવામાં આવેલું જેનો ઉદ્દેશ હિન્દ મહાસાગર ક્ષેત્રમાં વિવિધ દેશો વચ્ચે પરસ્પર સહકારને પ્રોત્સાહન આપવાનો છે આ

સ્માર્ટ મોબિલિટી કોન્ફરન્સનું આયોજન દિલ્હી ખાતે ઓક્ટોબરમાં કરવામાં આવ્યું આની અંતર્ગત ત્રણ નવા ઇનિશિય સોરી ત્રણ નવી ક્રિએટિવ વસ્તુઓ આપણે કહી શકીએ એવા ઇક્વિપમેન્ટ્સ રજૂ કરવામાં આવ્યા કે જે ઇન્ડસ્ટ્રી માટે કામના છે એ કયા છે ત્રણ એમાંથી પહેલું છે ઇન્ડસ્ટ્રીયલ વિઝન એપ્લિકેશન્સ વિઝ નામ અપાયું છે આ ટેકનોલોજી ઔદ્યોગિક સેટિંગ્સમાં સ્વયં સંચાલિત સુપરવિઝન અને ઓબ્જેક્ટ્સની ઓળખ કરવામાં સહાયક છે

પછી જે ઓનલાઈન સુક્રો ક્રિસ્ટલ ઇમેજિંગ સિસ્ટમ ઓ એસ આઈ એસ કહીએ આપણે ઓસિસ આ સિસ્ટમ ખાંડ ઉદ્યોગને સેવા આપતા ઔદ્યોગિક કેમેરા રજૂ કરે છે આ ત્રણેય સિસ્ટમ આપણને આ ટ્રાફિક એક્સપો અને સ્માર્ટ મોબિલિટી કોન્ફરન્સમાં જાણવા મળી હતી રજૂ કરવામાં આવેલી એન્ટાર્કટિકાના પીગળતા બરફની છાજલીઓ ચર્ચામાં રહી એક જર્નલ છે સાયન્સ એન્ડ એડવાન્સ જર્નલ સાયન્સ એન્ડ સાયન્સ એડવાન્સીસ ક્ષમા કરજો મને જર્નલ સાયન્સ એડવાન્સ નામનું એક પત્રિકા છે જેમણે ઓગણીસો સત્તાણુંથી બે હજાર એકવીસ સુધીના પચીસ વર્ષના ગાળામાં સંશોધન દર્શાવે છે કે એન્ટાર્કટિકાની આસપાસના એકસો બાસઠ બરફની શિલાઓમાંથી એકોતેર બરફ શિલાઓમાં જથ્થો ઘટ્યો છે આ જથ્થાના ઘટવાથી મહાસાગરોમાં સાત પોઈન્ટ પાંચ ટ્રિલિયન મેટ્રિક ટન ઓગળેલું પાણી સામેલ થયું છે આનાથી મહાસાગરી તાપમાન સમુદ્રી પ્રવાહો અને મહાસાગરી નિવસન તંત્રો ઉપર પ્રતિકૂળ અસર થઈ છે નેક્સ્ટ કાર નાઇન્ટીન પણ એક પ્રકારની થેરાપી છે જેને મંજૂરી આપવામાં આવી હાલમાં ભારત સરકારના સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટેન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન દ્વારા કેન્સરના ઇલાજની એક થેરાપીને મંજૂરી આપવામાં આવી કે જેને નેક્સ્ટ કાર નાઇન્ટીન નામ અપાયું છે નેક્સ્ટ કાર એ કેટલાક પ્રકારના કેન્સરના ઇલાજની એક થેરાપી છે આ થેરાપીને

જે લોહીના કેન્સરના ઈલાજમાં ઉપયોગી છે લોહીના કેન્સરના વિવિધ પ્રકારો જેવા કે લિમ્ફોમાસ લ્યુકેમિયા માઇલોમા જેવા સ્વરૂપોના ઈલાજમાં આ થેરાપી ઉપયોગી સાબિત થાય છે આગળ વધી મારા યુવાનો આપણે એવિયન ઇન્ફ્લુએન્ઝાથી સ્વતંત્રતાની સ્વઘોષણા આપણે ભારતે કરેલી અને એને હવે મંજૂરી પ્રાપ્ત થઈ છે વર્લ્ડ ઓર્ગેનાઇઝેશન ફોર એનિમલ હેલ્થ ચોક્કસ મરઘા કમ્પાર્ટમેન્ટ્સમાં હાઇલી પેથોજેનિક એવિયન ઇન્ફ્લુએન્ઝા હાઈલી પેથોજેનિક એવિયન ઇન્ફ્લુએન્ઝા જેને આપણે એચપીએ આઈ કહીએ છીએથી સ્વતંત્રતાની ભારતની સ્વઘોષણાને ઓક્ટોબર બે હજાર ત્રેવીસમાં મંજૂરી આપી છે ભારતના પશુપાલન અને ડેરી વિભાગે ડબલ્યુ ઓ એચને છવ્વીસ પોલ્ટ્રી કમ્પાર્ટમેન્ટમાં એચપીએ તરફથી સ્વતંત્રતાની સ્વઘોષણા સબમિટ કરી હતી જેને તેર ઓક્ટોબર બે

અને તેમને જાળવવા માટે થાય છે આવી વ્યૂહરચના દ્વારા જ ભારતમાં બર્ડ ફ્લુને સમાપ્ત કરવામાં સફળતા મળી છે પહેલાં ઝોનિંગ કરે પછી ઝોનિંગ પછી દરેક એના કમ્પાર્ટમેન્ટ્સ બનાવે અને દરેક કમ્પાર્ટમેન્ટ કમ્પાર્ટમેન્ટને રોગથી મુક્ત કરતા ચાલ્યા જાય અને પછી એક સંપૂર્ણ દેશને રોગમુક્ત જાહેર કરી શકાય ભારતમાં એવિયન ઇન્ફ્લુએન્ઝાની શું સ્થિતિ છે જોઈએ હાઈલિક હાઇલી પેથોજેનિક એવિયન ઇન્ફ્લુએન્ઝા ભારતમાં બે હજાર છમાં સૌ પહેલાં મળી આવ્યો હતો અને બર્ડ ફ્લુ પણ કહે છે આ પછીના અનેક વર્ષ દરમિયાન આ રોગ ફેલાતો રહ્યો જેનાથી મરઘી પાલન ઉદ્યોગ ઉપર નકારાત્મક અસર થઈ હતી બુધની આસપાસ સિંગિંગ પ્લાઝમા તરંગોની ઓળખ થઈ છે જાપાનની કાનઝાવા યુનિવર્સિટીના જાપાની ખગોળશાસ્ત્રી મિત્સુનોરી ઓઝાકીએ બુધના ચુંબકીય ક્ષેત્રથી નીકળતા વિસલ જેવા અવાજોની શોધ કરી છે વિસલ જેવા અવાજો છે જેની શોધ કરવામાં આવી છે આ શોધ દર્શાવે છે કે પૃથ્વી ગુરુ અને શનિ જેવા ગ્રહોના વાતાવરણમાં જે રીતે સામૂહિક સંગીતનો નાદ સંભળાય છે એ જ રીતે બુદ્ધમાં પણ આવું સંગીત સાંભળવા મળે છે જાપાની શોધ છે આ બુધ એક ગ્રહ હોવા છતાં અન્ય સાત ગ્રહોથી અનેક રીતે અલગ પડી આવે છે સૂર્યની અત્યંત અત્યંત નજીક હોવાના કારણે તેનું ચુંબકીય નબળું છે બુધ વાતા બુદ્ધનું વાતાવરણ લગભગ છે જ નહીં આવી વિશેષતાઓ હોવા છતાં ત્યાં તરંગો અને સંગીત હોવાની ઘટના વૈજ્ઞાનિકોને આશ્ચર્યચકિત કરે છે આપણને તો કંઈ ખબર ન હોય એવું બને જળપી ભ્રમણ કક્ષા બુધ આપણા સૌર મંડળના સૌથી ઝડપી ગ્રહ તરીકેનો રેકોર્ડ ધરાવે છે જે માત્ર અઠ્યાવીસ પૃથ્વી દિવસોમાં સૂર્યની એક પરિક્રમા પૂર્ણ કરે છે પહેલાં માનવામાં આવતું કે સૂર્યથી સૌથી નજીક બુદ્ધ છે એટલે સૌથી ગરમ પણ બુદ્ધ હોવો જોઈએ પરંતુ એ વાત સત્ય નથી વાત સત્ય એ છે કે શુક્ર તેના ગાઢ અને ગુંગળામણના વાતાવરણના કારણે સૌથી ગરમ ગ્રહ છે બુદ્ધ નહીં બુધ એ સંકોચાતો ગ્રહ કહેવાય છે કારણ બુધ એ સંકોચાતો ગ્રહ હોવાથી તેની વિશિષ્ટ ઘટના માટે પણ જાણે જાણીતો છે જે દાયકાઓથી વૈજ્ઞાનિકોમાં ચર્ચાઈ રહ્યો છે એ ગ્રહ સંકોચાઈ રહ્યો છે સુખી એમ કે વન અને વિરૂપાક્ષ સરડારનું કોમ્બિનેશન કરવામાં આવ્યું છે થોડુંક એના વિશે માહિતી લઈએ ભારતીય વાયુસેના એ તેના એસ્ક્યુ થોર્ટી એમ કે આઈ એરક્રાફ્ટ એક વ્યાપક અધ્યતન કાર્યક્રમ હાથ ધર્યો છે જેમાં વિરૂપાક્ષ રડાર સિસ્ટમનું સુખોઈ થર્ટી એમ કે આઈમાં એકીકરણ કરવામાં આવશે અદ્યતન કાર્યક્રમ તો કે આ સુખોઈ થર્ટી એમકેઆઈ માટે આઈએએફના અદ્યતન કાર્યક્રમનું બજેટ પાસઠ હજાર કરોડ રૂપિયાથી વધુ છે આ પ્રોગ્રામ હેઠળ ચોરાસી એરક્રાફ્ટ સ્વદેશી અપગ્રેડેશનમાંથી પસાર થશે જેમાં અદ્યતન રડાર સિસ્ટમ અને ભારતમાં વિકસિત શસ્ત્ર ટેકનોલોજી એમાં સ્થાપિત કરવામાં આવશે વિરૂરુપાક્ષ રડારનું નામ ભગવાન મહાદેવ ઉપરથી રાખવામાં આવ્યું છે શિવ ઉપરથી નામ છે આ ડીઆરડીઓ દ્વારા વિકસિત અદ્યતન રડાર સિસ્ટમ છે આની રચના મુખ્યત્વે લાંબા અંતરની દેખરેખ અને હવાઈ લક્ષ્યના ટ્રેકિંગ માટે કરવામાં આવી છે યુવાન આગળ વધીશું સુખોઈ થર્ટી એમ કે આ વિષયની માહિતીઓ લેશું ભારતે આ વિમાન રશિયા પાસેથી મેળવ્યા છે અને ભારતીય વાયુસેનામાં તેમને સામેલ કરી લેવામાં આવ્યા છે આની ઉડાણ ક્ષમતા ત્રણ હજાર કિલોમીટર સુધીની છે અને એમાં પાછું તમે ઈંધણ ભરી શકો છો અને એ રીતના બાવનસો કિલોમીટર સુધી આ ઉડતા રહી શકે છે અને એક પણ વખત લેન્ડ નહીં કરવું પડે એની પ્રહાર ક્ષમતા કેટલી છે તે લાંબી મધ્યમ અને શોર્ટ રેન્જની મિસાઇલો લઈ જવામાં સક્ષમ છે તેનાથી વિવિધ પ્રકારની બાર મિસાઇલોને એક સાથે છોડી શકાય છે આ સિવાય તેમાં ચાર હજાર કિલોગ્રામનો મારક જથ્થો પણ લઈ જવાની ક્ષમતા છે આ એરક્રાફ્ટના રિયર કોકપીટમાં એક ખાસ વ્યવસ્થા છે કે આના પાઇલટ અલગ અલગ બેસી શકે છે કે જેનાથી સમન્વય કરવામાં મદદ મળે છે આમાં ઓક્સિજન માસ્ક લગાવવાની જરૂરિયાત પણ નથી રહેતી તેનાથી આ એરક્રાફ્ટને મિની ઓવાક્સ રૂપે પણ ઉપયોગ કરી શકાય છે આ ક્રૂ એસ્કેપ સિસ્ટમનું આપણે હમણાં એક્સપેરિમેન્ટ કર્યું ઈસરોએ થોડુંક સમજીએ ને અંતરિક્ષમાં માનવને મોકલવાથી સંબંધિત ભારતના પ્રથમ પ્રોજેક્ટ એટલે કે ગગનયાન મિશન હેઠળ આ મિશનની તૈયારી મિશન નામ અપાયું છે આ મિશનની તૈયારીના એક ભાગના રૂપમાં ક્રૂ એસ્કેપ સિસ્ટમનો વિકાસ કરવામાં આવ્યો છે આ સિસ્ટમને ક્રૂ એસ્કેપ સિસ્ટમ કહે છે આ સિસ્ટમનું ટેસ્ટિંગ એકવીસ ઓક્ટોબર બે હજાર ત્રેવીસના રોજ કરવામાં આવ્યું સરળ ભાષામાં કહીએ તો મિશન દરમિયાન જો રોકેટમાં કોઈ ખામી સર્જાય તો એમાં જે અવકાશયાત્રીઓ સામેલ હોય તેને સુરક્ષિત રીતે પૃથ્વી ઉપર લાવવાની એક બચાવ વ્યવસ્થા રાખવી પડે અને ક્રૂ એટલે ટુકડી ટુકડીના બચાવની વ્યવસ્થા ક્રૂ એસ્કેપ સિસ્ટમ જે છે એને આપણે ક્રૂ એસ્કેપ સિસ્ટમ કહીએ છીએ અને એનું ટેસ્ટિંગ આપણે સફળ રીતે કર્યું છે કંઈક આ પ્રકારનું ક્રૂ એસ્કેપ સિસ્ટમ રહેશે ઈસરોએ એકવીસ ઓક્ટોબરે સવારે સાતથી નવ વચ્ચે ગગનયાનની ક્રૂ એસ્કેપ સિસ્ટમનું ટેસ્ટિંગ કર્યું આ જે ટેસ્ટિંગ હતું પહેલું હતું ટીવી ડી વન એને નામ અપાયું છે આકૃ એસ્કેપ સિસ્ટમનું ટેસ્ટિંગ એક ટેસ્ટ વ્હીકલ દ્વારા કરવામાં આવ્યું છે જેને એબોટ મિશન વન ટીવી ડી વન નામ અપાયું છે આ ટેસ્ટ વેહિકલને હરિકોટાના સતીષ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું લગભગ સત્તર કિલોમીટરની ઊંચાઈએ જ્યારે રોકેટ અવાજની ગતિથી એક પોઈન્ટ બે ગણી ઝડપ હતું ત્યારે ક્રૂ મોડ્યુલ અને ક્રુ એસ્કેપ સિસ્ટમ અલગ થઈ ગયા એ પછી આ સિસ્ટમને શ્રીહરિકોટાથી દસ કિલોમીટર દૂર સમુદ્રમાં ઉતારી લેવામાં આવ્યું ઈસરોની યોજના મુજબ ગગનયાનને લોન્ચ કરતા પહેલાં આવી કુલ ચાર ટેસ્ટ આયોજિત થશે જેમાં ટીવી ડી વન પછી ડી ટુ ડી થ્રી અને ડી ફોર મોકલવામાં આવશે પહેલું સફળ રહ્યું છે ગગનયાન માટે પેરાશૂટનું પરીક્ષણ પણ ઇસરો કરી રહી છે ઓગસ્ટ બે હજાર ત્રેવીસમાં ઈસરોએ ચંદીગઢમાં ગગનયાન મિશન માટે ડ્રેગ તેમજ એને સ્થિર રાખશે આ માટે પરીક્ષણ દરમિયાન અવકાશ યાત્રીઓના ઉત્તરાયણ જેવી કંડિશન્સ ક્રિએટ કરવામાં આવી હતી ગગનયાન મિશન મિશન વિશે જાણીશું આ મિશનની ઘોષણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પંદર ઓગસ્ટ બે હજાર અઢારના સ્વતંત્રતા દિવસના રોજ લાલ કિલ્લા ઉપરથી કરી હતી આ ઈસરોનું પ્રથમ સ્વદેશી સ માનવ અંતરિક્ષ મિશન છે જેને આંધ્રપ્રદેશના શ્રીહોરિ હરિકોટાના અંતરિક્ષ મથકેથી જીએસએલવી એમ કે થ્રી રોકેટ દ્વારા વર્ષ બે હજાર પચીસમાં લોન્ચ કરવામાં આવશે તો ભવિષ્યનું પ્રોજેક્ટ છે આપ જાણી રહ્યા છો ગગનયાનમાં ત્રણ સભ્યોની ટીમને ત્રણ દિવસના મિશન માટે પૃથ્વીની ચારસો કિલોમીટર ઉપરની ભ્રમણકક્ષામાં મોકલવામાં આવશે જેને આપણે નિયર અર્થ ઓર્બિટ એ નિયો કહીએ છીએ નિયો આ પછી ક્રૂ મોડ્યુલને દરિયામાં સુરક્ષિતપણે ઉતારવામાં આવશે ગગનયાનના પેલોડમાં ક્રૂ મોડ્યુલ અને સર્વિસ મોડ્યુલના સમાવેશ થશે ક્રૂ મોડ્યુલમાં માનવ સહિત અંતરિક્ષયાન રહેશે તથા સર્વિસ મોડ્યુલમાં બે પ્રવાહી પ્રણોદક એન્જિન રહેશે આ મિશનમાં આપાતકાલીન નિકાસ અને મિશન અબોટ સુવિધાઓ પણ રહેશે કંઈક આ પ્રકારનું એનું ચિત્ર છે આપ સમજી શકો છો આ વી એમ કે થ્રી છે આની અંતર્ગત ઓર્બિટલ મોડ્યુલ આવું રહેશે એમાં ક્રૂ મોડ્યુલ ઉપરનો ભાગ હશે સર્વિસ મોડ્યુલ નીચેનો ભાગ હશે બંનેનું સ્ટ્રકચર અહીંયા રજૂ કરવામાં આવ્યું છે ભારત આવો ચોથો દેશ છે જે મનુષ્યને અંતરિક્ષમાં મોકલશે જો નગર્યાન મિશન સફળ રહ્યું તો ભારત અંતરિક્ષમાં માનવ મોકલનારો વિશ્વનો ચોથો દેશ બનશે આ પહેલાં નિમ્નલિખિત ત્રણ દેશોએ આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે સર્વપ્રથમ રશિયાએ બાર એપ્રિલ ઓગણીસો એકસઠના રોજ સોવિયત રશિયાના યુરી ગાગરીન એકસો આઠ મિનિટ સુધી અવકાશમાં રહ્યા એમનું જ આ ચિત્ર બતાવવામાં આવ્યું છે પાંચ મે ઓગણીસો એકસઠના રોજ અમેરિકાના આઇલેન સેફર્ટ પંદર મિનિટ સુધી અવકાશમાં રહ્યા પંદર ઓક્ટોબર બે હજાર ત્રણના રોજ ચીનના યાંગ અવકાશમાં એકવીસ કલાક સુધી રહી હતી ચીનના વ્યક્તિ છે મહિલા છે યાંગ તેઓ એકવીસ કલાક સુધી રહ્યા આપણે વાત કરી ચક્રવાત મિચોંગની સાથોસાથ ચક્રવાત તેજ અને હમુનનો પણ સામનો આપણે ઓક્ટોબર બે હજાર ત્રેવીસમાં અરબી સમુદ્રમાં થયો તે જ ચક્રવાત તેજ અરબી સમુદ્રમાં સર્જાયું અને યમન અને ઓમાનના દરિયાકાંઠાના વિસ્તારો પણ ત્રાટકું હતું ચક્રવાતનું જે તે ભારત દેશ દ્વારા આપવામાં આવેલું ચક્રવાત હમુન બંગાળની ખાડીમાં એટલે કે બંગાળના ખાતમાં સર્જાયું હતું અને ચક્રવાત હમુન નજીક પસાર થયું હતું ચક્રવાત હમુનનું નામ ઈરાન દેશ દ્વારા આપવામાં આવ્યું છે આ ચટગાઉ શબ્દ આવી રીતના લખાય આગળ વધીશું ચક્રવાત તેજ અને હમુનના સંદર્ભમાં આપણે હમણાં જ ચર્ચા કરી કે હરિકેન વિલી વિલિવલીસ જુદા જુદા દેશોમાં એને જુદા જુદા નામથી બોલવામાં આવે છે ભારતના કયા વિસ્તારો ચક્રવાત પ્રભાવિત છે તો આપણે એ શબ્દ સીધો બોલી શકીએ તટીય વિસ્તારો પ્રભાવિત છે તટીય વિસ્તારોમાં જે સૌથી વધુ જોખમ ધરાવે છે એમાં પશ્ચિમ બંગાળ ઓરિસ્સા આંધ્ર તટ તમિલનાડુ તટ કેરલ તટ આપણો ગુજરાતનો તટ સામેલ થાય છે અને મધ્યમ જોખમમાં મહારાષ્ટ્રનું તટ ગોવાનું તટ અને તમિલનાડુ કેરલના દક્ષિણી હિસ્સાનો સમાવેશ છે જે આકૃતિના આધારે આ પ્રમાણે બનાવી ટુ થાઉઝન ટ્વેન્ટી થ્રી એક નેશનલ હેકાથોન રહી કે જેનું આયોજન ઓક્ટોબર બે હજાર ત્રેવીસમાં બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ બીપીઆરડી દ્વારા તથા ભારતીય સાયબર ક્રાઇમ કોર્ડિનેશન સેન્ટર આઈ ફોરસી દ્વારા કરવામાં આવ્યું આનો ઉદ્દેશ શું છે તો કે સંવેદનશીલ કામગીરી દરમિયાન કાયદા અમલીકરણ એજન્સીઓ દ્વારા ફાઇવજી ટેકનોલોજીનો સુરક્ષિત ઉપયોગ સુનિશ્ચિત કરવા માટે નવીન સાધનોની ઓળખ કરવાના ઉદ્દેશથી આ હેકાથોન આયોજિત કરવામાં આવ્યું સાતમી ઇન્ડિયન મોબાઈલ કોંગ્રેસનું આયોજન ઓક્ટોબર બે હજાર ત્રેવીસમાં પ્રધાનમંત્રી મોદીએ દિલ્હી ખાતે જે આયોજન થયું એમાં ઉદઘાટન કર્યું હતું ભારત મંડપમ ખાતે તેનું આયોજન કરવામાં આવ્યું દિલ્હી ખાતે એનો સમયગાળો થી ઓગણત્રીસ ઓક્ટોબર હતો એની થીમ ગ્લોબલ ડિજિટલ ઇનોવેશન રહી આનો ઉદ્દેશ આઈએમસી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રીનો ઉદ્દેશ અત્યાધુનિક ટેકનોલોજીના વિકાસ કરતા ઉત્પાદક અને નિકાસકાર તરીકે ભારતની સ્થિતિને સક્ષમ કરવાનો છે આનું આયોજન સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા અને ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન દ્વારા એનું આયોજન કરવામાં આવ્યું પ્રથમ આઈએમસી બે હજાર સત્તરમાં આયોજિત થયેલી આ જે ઇન્ડિયા મોબાઈલ કોંગ્રેસ છે એ એશિયાનું સૌથી મોટું ટેલિકોમ મીડિયા અને ટેકનોલોજી ફોરમ છે આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ દેશભરની શૈક્ષણિક સંસ્થાઓને હન્ડ્રેડ ફાઇવ યુઝ કેસ લેબ્સ પ્રદાન કરી છે આ પ્રયોગશાળાઓ હન્ડ્રેડ ફાઇવ લેબ્સ પહેલ હેઠળ વિકસાવવામાં આવી રહી છે આ પહેલથી ફાઇવ એપ્લિકેશનને પ્રોત્સાહન આપીને ફાઇવ ટેકનોલોજી સાથે સંકળાયેલી તકોનો લાભ લેવામાં આપણને ઉપયોગી બનશે આ પહેલ દેશમાં ફાઈવ ટેકનોલોજી ક્ષમા કરજો આ પહેલ દેશમાં સિક્સ જી ટેકનોલોજી અને સ્ટાર્ટઅપ માટે અનુકૂળ વાતાવરણ તૈયાર કરવા માટે પણ મહત્વપૂર્ણ સાબિત થશે આ ત્રણ દિવસે કોંગ્રેસમાં ફાઈવ જી સિક્સ જી અને કૃત્રિમ બુદ્ધિમત્તા જેવી ટેકનોલોજીને પ્રદર્શિત કરવામાં આવી વર્ષ બે હજાર ત્રેવીસમાં આઈએમસી એસ્પાયર નામનું એક સ્ટાર્ટઅપ કાર્યક્રમ પણ રજૂ કરી રજૂ કરી રહ્યું છે આ કાર્યક્રમ સ્ટાર્ટઅપ્સ રોકાણકારો અને સ્થાપિત વ્યવસાયો વચ્ચે જોડાણને પ્રોત્સાહન આપશે આઈસીથી સબોર્ડિનેટ ઓફિસર્સ કોન્ક્લેવનું આયોજન નવી દિલ્હી ખાતે છવ્વીસ સત્યાવીસ ઓક્ટોબરના રોજ થયું જે આવી છઠ્ઠી કોન્ક્લેવ હતી અને એની થીમ ટુ વર્ડ્સ એન્ડ ઇન્કલુઝિવ એપ્રોચ રહી આ કોન્ક્લેવ ભારતીય કોસ્ટ ગાર્ડના અધિકારીઓને તેમની સેવા અને જવાબદારીઓ સંબંધિત વિવિધ બાબતોની ચર્ચા કરવા માટે એકસાથે લાવે છે કોસ્ટ ગાર્ડ વિશે માહિતી લેશું એની સ્થાપના ઓગણીસો અઠ્યોતેરમાં થઈ અને કોસ્ટ ગાર્ડ એક નાઇન્ટીન સેવન્ટી એટ હેઠળ થઈ છે આનું જે ભારતીય કોસ્ટ ગાર્ડ છે ભારતના રક્ષા મંત્રાલય હેઠળ કાર્યરત સંસ્થા છે ભારતીય આપણે જોઈ ગયા ગયાને ડાર્ક પેટર્ન બસ્ટર હેકાથોન આપણે એક હેકાથોન ચર્ચામાં રહ્યું ડાર્ક પેટર્ન ઇન્ટરનેટ યા આઈટી ફિલ્ડની અંતર્ગત જે અનૈતિક ગેરકાયદેસર પ્રવૃત્તિઓને દર્શાવે છે એનાથી સંબંધિત છે ચર્ચા આપણે જોઈએ શું થયું ઓક્ટોબર બે હજાર ત્રેવીસમાં ભારતના ગ્રાહક બાબતોના વિભાગે આઈઆઈટી બીએચયુના સહયોગથી બનારસ હિન્દુ યુનિવર્સિટી બીએચયુના સહયોગથી ડાર્ક પેટર્ન બસ્ટર હેકાથોનની શરૂઆત કરી છે આ હેકાથોન ઇ કોમર્સ પ્લેટફોર્મ માટે ડાર્ક પેટર્નનો ઉપયોગ પ્રકાર અને સ્કેલ શોધી શકે છે આ પહેલનો ઉદ્દેશ ગ્રાહકોને તમામ પ્રકારની અન્યાયી વેપાર પ્રથાઓથી રક્ષણ આપવાનું છે ડાર્ક પેટર્ન કે જેને આપણે ભ્રામક પેટર્ન તરીકે પણ ઓળખીએ છીએ ડાર્ક પેટર્ન એક એવી ડિઝાઇન પસંદગી છે કે જે જ્ઞાનાત્મક પૂર્વાગ્રહો ભાવનાત્મક ટ્રિગર્સ અથવા વપરાશકર્તાના વર્તનને પ્રભાવિત કરવા માટે ભ્રામક શબ્દનો ઉપયોગ કરે છે મારા યુવાનો સાયન્સ એન્ડ ટેકનોલોજીના અનેક અગત્યના મુદ્દાઓ ઉપર આપણે ચર્ચા કરી જાન્યુઆરીથી સપ્ટેમ્બર મહિનાના જે સાંપ્રત પ્રવાહના સાયન્સ એન્ડ ટેકનોલોજીના મહત્વના મુદ્દાઓ છે એ અમારા અગાઉના અનેક વિડીયોઝમાં અમે લોન્ચ રજૂ કરેલા છે અને એ આપ જોઈ લીધો લેશો અને આપણ આપ જોઈ લેશો તો સાયન્સ એન્ડ ટેકનોલોજી કરંટ અફેર્સથી જેટલા પણ પ્રશ્ન આવી શકે એમ છે જીપીએસસીમાં અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કરંટ અફેર્સના તમામ મુદ્દાઓ કવર થઈ જશે એવી કોશિશ અમે કરી છે આપ સૌને સહયોગી બનવા માટે થેન્ક યુ વેરી મચ